આવા રોગો વિશે માહિતી આપણને પૂરી પાડવા માટે આજે રિયલ નેટવર્કની અંદર ઉપસ્થ છે આપણા સુરત શહેરના ખૂબ જાણીતા સર્જન ખૂબ જ જેવો રમૂજી સ્વભાવ ધરાવે છે ખૂબ સારા શાયર છે અને ખૂબ સારા આ રોગના નિષ્ણાત છે એવા ડૉક્ટર અમુલકભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ખૂબ ખૂબ સ્વાગત છે અમુલકભાઈ આપનું આજે રિયલ નેટવર્કની અંદર આપ ઉપસ્થિત થયા છો અને આજે ખાસ કરીને હરસમસા જેવા જે રોગો છે અને માનવજાતને કરી મૂકી છે તો આવા રોગોથી કેમ બચી શકાય અને જો એ રોગ થયા હોય તો એની શું સારવાર થઈ શકે એના માટેની માહિતી આપવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા ત્યારે રિયલ નેટવર્ક વચ્ચે આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે ઘણું બધું પૂછવું છે એમને અમુલકભાઈ અમુલકભાઈ મેં તમને હમણાં જ વાત કરી તેમ ખૂબ સારા શાયર છે અમુલકભાઈનો ખૂબ હસીલો સ્વભાવ છે મળતાવડો સ્વભાવ છે અને આપણા સમાજના હું તો એમ કહીશ કે સમાજનું ઘરેણું છે કારણ કે આપણા આખા વિસ્તારની અંદર ખૂબ લોકપ્રિય થયા છે અને સમાજની અંદર આપણા સમાજની અંદર મોટા ભાગે એવું કોઈ નહીં હોય કે જે અમુલકભાઈને ન ઓળખતું હોય તો આ સવાણી સાહેબ માટે જો બે શબ્દ કહેવાય તો હું એમ કહીશ મિત્રો કે સવાણી સાહેબ જે છે અમુલકભાઈ જે છે તે ખૂબ જ સરળ અને નમ્ર છે જેમની વાણી ખૂબ જ સરળ સ્વભાવ અને નમ્ર છે જેમની વાણી

પણ હરસ અને મસા બે એક જ છે હરસ એટલે ટોયલેટના ભાગમાં મળદ્વારમાં નસોનું ફૂલી જવું એને રસ કહેવામાં આવે છે એ બે પ્રકારના હોય છે એક અંદરના મસા અને બહારના મસા અંદરના મસા એટલે અંદરથી જે નસું ફૂલતી હોય એ મસા જે થાય એમાં લોહી પડે એને અંદરના મસા કહેવાય બહારના મસા એટલે કે બહારના હરસ એ બહારના ભાગમાં હોય છે એ બહુ નુકસાન કરતા નથી હોતા એટલે તો અંદરના મસાજ નુકસાન કરતા હોય છે અંદરના મસાની પણ કેટેગરી પાડવામાં આવી છે કે જે દર્દીને બહુ મહત્ત્વની હોય છે ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ અને ફોર્થ દર્દીને સ્ટેજ એટલે જાણવું જરૂરી છે કે એના હિસાબે જ એમને ખ્યાલ આવે કે એમની ટ્રીટમેન્ટ કઈ રીતની કરી શકાય તો એને વધારે ફાયદો થાય ફર્સ્ટ સ્ટેજ ઇન્ટરનલ પાઇલ્સ એટલે ફક્ત અને ફક્ત લોહી પડવું સંડાસની જગ્યાએ બીજો સ્ટેજ એટલે સંડાસના જગ્યાએ લોહી પડવું ટોયલેટ થતી વખતે અને ફૂલી જવો પણ એની મેળાઈ જતા રહે એટલે બીજો સ્ટેજ કહેવાય ત્રીજો સ્ટેજ એટલે સંડાસની જગ્યાએ ટોયલેટ જતી વખતે લોહી પડવું ફૂલી જાય પણ એને અંગૂઠા અંતર આંગળી દ્વારા ધક્કો મારવો પડે એને ત્રણ સ્ટેજ કહેવાય ફોર્થ સ્ટેજ એટલે સંડાસના પગે લોહી પડે ફૂલે ધક્કો મારવા છતાં પાછું ન જાય એને ફોર્થ સ્ટેજ કહેવાય એટલે આ ચાર કેટેગરી એટલી મેં કહી પ્રથમ તો કે ફર્સ્ટ સ્ટેજ હોય પાઇલ્સ મસાનું કે જો શરૂઆતમાં જ પેશન્ટ આવી ગયા હોય કે મને લોહી પડે છે ખાલી તો એને હંમેશા હંમેશા દવા અને સારી સારી સલાહથી મટી જતું હોય છે એટલે એને રફેજ લીલા શાકભાજી વધારે ખાવાના પાણી વધારે પીવાનું નિયમિતતા વધારે કેળવવાની ઉજાગરા ન કરવાના વ્યસન નહીં કરવાનું આટલું કાળજી રાખે એટલે ફર્સ્ટ સ્ટેજ છે અને થોડી મેડિસિન આપવાની ટેમ્પરરીલી પછી રિલીવ થઈ જાય એટલે પેશન્ટ કેન બી ક્યોર વિથ લાઈફ ટાઈમ ઇફ ફર્સ્ટ સ્ટેજ ઇઝ ધેર સેકન્ડ સ્ટેજ એટલે બ્લીડિંગ વિથ પ્રોલેપ્સ બટ રિડ્યુસ બાય ઇટ સેલ્ફ બિગિનિંગ સેકન્ડ સ્ટેજ હોય તો પણ એમને મટી જતું હોય પેશન્ટને એમાં પણ આપણે સેમ જે થેરાપી કહીએ એ પણ એમાં ઘણી વખત સિવિયર બ્લીડિંગ હોય તો અમે એના ઓપ્શન પણ આપતા હોય છે થર્ડ સ્ટેજ એટલે બ્લીડિંગ પ્રોલેપ્સ રિડ્યુસ બાય મેન્યુઅલ એમાં હંમેશા સર્જિકલ ઓપ્શન જ આવે એમાં કોઈ બીજી મેડિસિન કે આયુર્વેદિક કે કોઈ બીજી મેડિસિન આવતી નથી અને ફોર્સ્ટ સ્ટેજમાં ઇમરજન્સીમાં પેશન્ટને ઓપરેશન આવે જ્યારે એક્સટર્નલ પાઇલ્સ છે એ ઘણી વખત થ્રોમ્બસ થતું હોય પેશન્ટને એમ મળે કે મસો થયો છે પણ આપણે કેમ લોહી મરી દેતું હોય અંગૂઠે કંઈક વાગ્યું હોય લોહી મારે એટલું જ આમાં થતું હોય છે એમાં કોઈ ઇમરજન્સી ઓપરેશનની કે ઓપરેશનની જરૂર પડતી નથી બહુ અગત્યની વાત સાહેબ તમે કરી છે આજે ઘણી વખત મસાની અંદર આપણને જે જાહેરાતો સામાન્ય રીતે પેમ્પલેટની અંદર જાહેરાતો ખૂબ ફરતી હોય છે અને સામાન્ય રીતે જનરલ જે જાહેર શૌચાલયો હોય જાહેર ટોયલેટ હોય એની અંદર તમે ત્યાં જાઓ તો ત્યાં પણ એવા પેપર પ્લેમ્પલેટ્સ ચોટાડેલા હોય છે કે અમારે ત્યાં સો અમે હરસ મસા મટાડી દેશું અને જ્યારે સાહેબે કીધું એમ આંતડાની અંદર કોલોનમાં છેલ્લે નીચે આંતરડાના છેલ્લા ભાગની અંદર કોઈ કેન્સર જેવો રોગ હોય અને એ પણ જો મસા માનીને આપણે એની દવા ચાલુ ને ચાલુ રાખીએ તો એવું બને કે જે શરૂઆતનું કેન્સર હોય એ છેલ્લા સ્ટેજમાં જતું રહે અને આપણે મૃત્યુ તરફ પણ ધકેલાઈ જઈએ તો મિત્રો આ બહુ સવાણી સાહેબની બહુ અગત્યની વાત છે કે બજારું દવા કે જેની અંદર કોઈ નિષ્ણાતની સલાહ નથી અને જે લેભાગુ ડૉક્ટર છે ડિગ્રી વગરના ડૉક્ટર છે આવા જો કોઈ તમને દવા આપે ને તમે હું સો ટકા સારું કરી દઈશ એવું કહેતા હોય તો એમાં વિશ્વાસ ન રાખશો આયુર્વેદના નિષ્ણાંત ડૉક્ટરો જે હોય એમડી ડૉક્ટરો એ આયુર્વેદની અંદર ખૂબ સારી સારવાર કરતા હોય છે એવું સાહેબનું કહેવું છે અને સાહેબે કીધું એમ હરસ નિષ્ણાત પાસે એની સારવાર તમારે કરાવવી જોઈએ તો સાહેબ મારે એ જાણવું છે કે આ હરસ અંદર શું ન ખાવું એક નક્કી કરી લઈએ કે આવું ન ખાઈએ તો એનાથી બચી શકાય તમે મરચું ખાવાની જો સાવધ ના પાડો તો પછી મજા મજા હોય પ્રોગ્રામ ની અંદર અને બધા ખાવાના શોખીન અમારા યુવાન ભાઈઓ હોય તો શું ન ખાવું અથવા તો કેટલું ખાવું અથવા તો શું ખાવાથી એની અંદર ફાયદો થાય છે કેવો કેવા કેવો ખોરાક આપણે લઈએ તો એની અંદર ફાયદો થાય કારણ કે ખોરાકને આધીન રોગ છે મળમાર્ગનો રોગ છે એટલે આપણો ખોરાક મુખમાં જાય મુખમાંથી ઓજરીમાં જાય ઓજરીમાંથી આંતરડામાં અને મળાશયમાં જાય અને મળાશયમાં રોગ થાય તો અમારે શું ખાવું અને શું ન ખાવું એ વિશે જરા વ્યવસ્થિત તમે સાહેબ અમને જાણકારી આપો તો ખૂબ આભાર આમાં ખોરાક જ આમાં દર્દીને ફર્સ્ટ સ્ટેજમાં મટાડવા માટેનું અક્ષીર જે ઈલાજ કે ને એ ખોરાક જ છે એનો પોતપોતાને તાસીરની ખબર હોય છે પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જો એને ખબર પડી જાય કે મને આના હિસાબે કબજિયાત દાદા ભાગના ફર્સ્ટ સ્ટેજ પાઇલ્સ છે એ કોન્સ્ટિપેશન અને અનિયમિતતાના હિસાબે થતા હોય છે તો એમણે કબજિયાત નહીં થવા દેવાની પહેલી વાત તો કબજિયાત જો થયો તો હોજરીથી માંડીને બધા રોગ એમાં આવે છે એના હિસાબે મસા થતા હોય છે કબજિયાત એટલે સ્ટ્રેનિંગ થાય સ્ટ્રેનિંગ થાય એટલે એ લૂઝ થાય ઇલાસિસટી લૂઝ થાય એટલે બ્લીડિંગ થવા માટે ત્યાં ટોર્ચ્યુરસ વેન હોય છે બીજું કાંઈ નહીં એટલે ત્યાં વેન્સનું માંસ હોય છે જેવું સ્ટ્રેન આવે ઊભા થાય એટલે તરત બેસી જાય એટલે એને એમ થાય કે મને રોગ નથી તો કબજિયાત ન થાય એના માટે એમને લીલા શાકભાજી વધારે ખાવા પડે લીલા શાકભાજી એટલે આપણે જે ગ્રીન સલાડ કે એ દરરોજ ત્રણ વખત તો ગ્રીન સલાડ લેવા જોઈએ તો ત્રણ વખત એ લઈ લે જમ્યા પહેલાં જમતા દરમિયાન પણ અને પાણી વધારે પીવાનું જમ્યા પછી તરત તો આયુર્વેદિક ના પાડે છે પણ આખા દિવસ દરમિયાન એને જરૂર જરૂરિયાતમંદ કરતાં વધુ પાણી પીવું પડે અને મારા મારા એક્સપિરિયન્સ પ્રમાણે તો જો દર્દી ગરમ પાણી પીતા હોય આપણે જે ચા પીતા હોય એવું પાણી તો આંતરડાની મૂવમેન્ટ્સ વધતી હોય છે અને કબજિયાત થાય જ નહીં અને તીખા ખોરાક આપણે એમ નથી કહેતા કે સદંતર આપણે સાધુત્વ લઈ લેવું પણ જાતું આવતું ક્યારેક પંદર દિવસે મહિને એકાદ વખત બહાર જમવાનું થયું હોય તો એમાં કોઈ તકલીફ નથી પડતી પણ સાથે સાથે પાણી વધારે પી લેવાનું અને અનિયમિતતા રાતના દસ વાગે અગિયાર વાગે બાર વાગે જમીએ એ આંતરડાને નુકસાન કરે 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 પછી સવારે બીજા દિવસે તકલીફ કરે પાઉંભાજી છે વાસી ખોરાક છે આ બધા ખોરાક છે એ રેગ્યુલર જો ખાતા હોય તો તકલીફ કરે પણ આપણે રેગ્યુલર એને એનો ઉપયોગ ન કરતાં આપણે જે ઘરનો ખોરાક છે પાણી વધારે પી લેવાનું છાશ વધારે લઈ શકો લીલા ભાજી જેટલી શાક જેટલા ખવાય તીખા એની કરતાં જે લીલા શાકભાજી વધુ સ્પાઈસી થોડા ઘણા ચાલે તેલ થોડું ઘણું ચાલે પણ જો વધારે પડતું તીખું લેવામાં આવે તો લીલા શાકભાજી પણ નુકસાન કરે એટલે બેલેન્સમાં રાખીએ અને પોતાની તાસીર પ્રમાણે જો ખોરાક લેવામાં આવે થોડી કસરત કરવામાં આવે થોડી નિયમિતતા કેળવવામાં આવે વ્યસનથી દૂર રહીએ તો સો ટકા આ લાઈફટાઈમ કોઈને તકલીફ થતી નથી પણ જોવાનું એ છે કે આપણા અત્યારે વર્લ્ડમાં ત્રીસથી ચાલીસ ટકા લોકોને એના જીવન દરમિયાન મસાની તકલીફ થતી હોય છે એટલે ત્રીસથી ચાલીસ ટકા એટલે ઘણો બધો રેશિયો જાજો થયો અઢાર વરસથી માંડી અને છેક સિત્તેર એંસી નેવું વર્ષ સુધી મસા થઈ શકે છે તો આ રેશિયો બહુ જાજો છે તો પ્રિવેન્શન કરવા માટે જો ઘરમાં જ એક વાતાવરણ આખું ઊભું થઈ જાય કે આપણે કઈ રીતનો ખોરાક ખાઈએ તો આપણે આ રોગને અટકાવી શકીએ આ રોગ અને બીજા એસિડિટીની બધા રોગ પણ સાથોસાથ મટી જાય તો ખોરાક તો આપણે ઘરનો શક્ય હોય ત્યાં સુધી લેવાનો પણ બહાર જઈએ તો કે તો ત્યાં પણ આપણે કહેવાનું બહુ સ્પાયસી જે ડીશ આવતી હોય એ ન લેવાની એટલે ટૂંકમાં આપણે આપણી જીભને કંટ્રોલ ના રાખતા શીખી જવાનું એટલે આ રોગથી આપણે મુક્ત થઈ શકીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ઇઝ બેટર ધેન ક્યોર એટલે થયા પછી મટાડવું એના કરતાં થવા જ નથી દેવાનું બહુ સરસ સાહેબે વાતો કરી મારે ફરીથી એ બધી રિપીટ એટલા માટે કરવી છે કે આ બહુ અગત્યની વાતો છે પહેલાં તો એણે કીધું છે કે કબજિયાત આ રોગનું મૂળ છે એટલે કબજિયાત ન થવું જોઈએ કબજિયાત એટલે ખૂબ કઠણ જે ઝાડો થાય અને વધારે વાર બેસી રહેવું પડે અને જે ઘસાઈને એ ઝાડું નીચે ઉતરે એટલે ઘસારો થાય એટલે જે ઇલાસ્ટિસિટી સ્થિતિસ્થાપકતા આપણા મળમાર્ગની અંદર પંદર સત્તર વર્ષની ઉંમર સુધી એ સ્થિતિસ્થાપક સરસ માર્ગ હોય એટલે એમાં વાંધો નથી આવતો પણ ત્યાર પછી સ્થિતિસ્થાપકતા ઘટતી જાય એની ઇલાસ્ટિસિટી ઘટતી જાય તો ત્યાર પછી એ ઘસારો લાગે અને ત્યાં ચીરા પડે ચીરામાંથી મસા થાય એટલે એવો ખોરાક અને ખોરાકની અંદર સાહેબ સાહેબે વાત કરીએ એમ સલાડ ખાસ આપણે ખાઈશું લીલા શાકભાજી અને હું તો કહું છું પાલક છે મેથી છે તાદળ છે આવી ભાજી અઠવાડિયામાં બે વાર તો ખાઈ જ લેવાની અને ગરમ પાણી સવારે ઉઠીને પાણી પીવાની ટેવ પણ આપણે સાહેબે કીધું એમ બહુ ફાયદો કરે ઊંઘ પૂરી લો તમે ઉજાગરા કરો એટલે કબજીયાત થાય એટલે ઊંઘ અને આરામ તમને પૂરા મળવા જોઈએ છાસ એના માટે બેસ્ટ છે અને હું તો કહીશ સાહેબે કીધું એમ કે આવું જો આપણે ધ્યાન રાખશું ને આપણી જીભને કંટ્રોલમાં રાખીને આપણા ખોરાકને આપણે વ્યવસ્થિત એનું આપણું સંહિતા બનાવીશું તો ચોક્કસ આપણને મળમાર્ગના કોઈ પણ રોગો નહીં થાય અને એસિડિટી પણ આપણને મટી જશે ખૂબ સરસ વાત સાહેબ આપણે તમે અમને જણાવી છે તો હવે મારે તમને એ પૂછવું છે કે ઘણી વખત ઘણા ભાઈઓની એવી ફરિયાદો છે ભાઈઓ બહેનોની ફરિયાદ કે આ રોગ થયા પછી ઓપરેશન કરાવવાનું તો ડોક્ટર સલાહ આપે છે કે ઓપરેશન કરાવી નાખો એટલે સારું એટલે અમે ઓપરેશન કરાવી નાખ્યું પણ ઓપરેશન કરાવ્યા પછી ફરીવાર થવાની શક્યતા હોય છે કે નહીં ઘણાની ફરિયાદ હોય છે કે ઓપરેશન કરાવ્યા પછી ફરીવાર થયું હોય અથવા તો ઓપરેશન બરાબર ન થયું હોય અથવા તો શું એમાં કારણ હોઈ શકે કે એક એવું 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 ખરું કે ઓપરેશન કરાવ્યું એટલે પછી ભૂલી જવાનું હવે મને મસા મટી ગયા હવે કોઈ દિવસ નહીં થાય તો એના વિશે સાહેબ થોડોક પ્રકાશ પાડો તમે આ પ્રશ્ન પણ તમારો બહુ બહુ બધાને ફાયદો થાય એવો છે મહેશભાઈ કે અમે ફર્સ્ટ સ્ટેજમાં ક્યારેય ઓપરેશનની સલાહ આપતા નથી ફર્સ્ટ સ્ટેજ હોય કે ખાલી ફિશર હોય તો એમાં અમે ઓપરેશનની ક્યારેય સલાહ આપતા નથી પણ સેકન્ડ સ્ટેજ શરૂઆત હોય તો મટી જતું હોય છે પણ સેકન્ડ સ્ટેજનો લોંગ ટર્મ હોય થર્ડ ફોર્થ સ્ટેજ એમાં ઓપરેશનની સલાહ આપે અત્યારના પહેલાં આજથી વીસ વરસ પહેલાં ફક્ત ને ફક્ત ઓપન સર્જરી થતી હતી એટલે બહારથી કાપવાનું અને મસાને બાંધી દેવાના અને પછી સંદાસનો ભાગ સાંકડો થઈ જાય અને અમારે પાંચ સાત સાત દિવસ સુધી દાખલ રાખવા પડતા પછી એમાંથી પેઇન તો સિવિયર પેશન્ટ જૂના દર્દીને પૂછો તો એમ જ કે હવે આ ઓપરેશન તો કરાવવાય જ નહીં આમાં દર્દ બહુ થાય આ એટલે એના બીકના મેરા બધા દર્દી ભટકતા હોય છે ક્યાં આપણને એમને મટાડે છે એટલે દર્દનું સ્ટેજ વધી જતું હોય છે પણ અત્યારે જે ટેકનોલોજી આપણા સુરતમાં બે હજાર પાંચમાં સૌથી પ્રથમ એમઆઈપીએચ એટલે કે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસીજર ફોર હેમરોઇડ્સ એ મેં એડોપ્ટ કરી હું બે હજાર પાંચ સુધી ભાવનગર હતો ઓગણીસો નેવથી બે હજાર પાંચ અને બે હજાર પાંચથી અત્યારે છેલ્લા ચૌદ પંદર વર્ષથી સુરતમાં છું અને પ્રથમથી જ મેં નવી ટેકનોલોજી એડોપ્ટ કરવાની મારી જીજી વિષય હતી ને એમાં હું સફળ થયો છું એટલે પાઇલ્સના સેકન્ડ સ્ટેજ ઓનવર્ડ્સ થર્ડ થર્ડ સ્ટેજ સુધી ફોર સ્ટેજમાં પાછું એટલું કામમાં આવતું નથી એમ આઈપીએસ પણ મિનિમલ ઇન્વેઝિવ પ્રોસીજર ફોર એમ્બ્રોઈડ એટલે એમાં એક સ્ટેપલર ડિસ્પોઝેબલ સ્ટેપલર વાપરવાનું હોય છે અને એમાં એમ થાય વાટકાપ તો આવે જ છે પણ આપણા શરીરની રચના એવી છે કે બહારની જે સ્કીન છે આપણે બહાર ત્યાં સોમેટિક નવ સપ્લાય હોય છે એટલે સીધું જ દર્દ થતું હોય છે આપણે ગલોફાઈની અંદર જે હોય ચા પીતા હોય ચા આંગળી બોળીએ તો દાજીએ પણ જો ગલોફાઈની અંદર જાય ચા તો આપણે દાજતા નથી એ આપણી ઓટોનોમસ નર્વસ સિસ્ટીમની કારણે આપણા કુદરતી શરીરની રચના છે એના હિસાબે છે એ જ એપ્લાય આપણા એનલ કેનલમાં પણ થાય છે બહારનો ભાગ છે એ સોમેટિક નવ સપ્લાય છે સ્કીન ડાયરેક્ટ એટલે ત્યાં જ્યાં કાપવામાં આવે ગમે તે ગમે તે વસ્તુ અથવા એને કોટરી કરો તો પણ ત્યાં દર્દ થતું હોય છે જ્યારે અંદરના ભાગમાં ડેન્ટેટ લાઇન ત્રણ સેન્ટીમીટરની ઉપર એનલ કેનલમાં ત્યાં કોઈ પણ કરીએ તો ત્યાં પેઇન થતું નથી એટલે આ આપણા શરીરની રચના પ્રમાણે એને ત્રણ ડેન્ટેટ લાઇનથી ત્રણ સેન્ટીમીટર એમાં સર્ક્યુલર સ્ટીચ લેતા હોય છે અને પછી બેથી ત્રણ સેન્ટીમીટર મ્યુકોઝા અને સબમ્યુકોઝાને ખેંચી લઈ અને ત્યાં સ્ટેપલિંગ થઈ જાય સ્ટેપલરથી અઠાવીસથી બત્રીસ સ્પીનું આવતી હોય છે એટલે બ્લીડિંગ પણ બંધ થઈ જાય અને પ્રોલેપ્સિંગ માસ્ક બેથી ત્રણ સેન્ટીમીટર બહાર આવતો બંધ થઈ જાય એટલે ઓવરઓલ રિઝલ્ટ વર્લ્ડ વાઇઝ આમાં નેવથી પંચાણું ટકા હોય છે વેરિયબલ ફ્રોમ પર્સન ટુ પર્સન અને એક્સપિરિયન્સ ઓફ ધી સર્જન મારા સિરીઝમાં મેં ત્રણ હજારથી ઉપર એમઆઈપીએચ કર્યા છે એમાં એમાં લગભગ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ પેશન્ટને રિકરન્સ થતો જ નથી બે પાંચ ટકાને થાય એ પણ મેનેજેબલ હોય છે અને ઇમિડિયેટ કોમ્પ્લિકેશન હોય પણ એ અમને પર ઓપરેટિવ ખ્યાલ આવી જાય કે હંમેશા વિઝનમાં જોઈ લેવાનું કે બ્લીડિંગ કોઈ જગ્યાએ નથી સ્ટેપલ લાઇન એ એક સિક્યોર એમ કરી લઈએ ને એટલે અમે સાધા ભાગે દર્દીને કહી શકીએ તમને વાંધો નહીં આવે અને બીજી નવી ટેકનોલોજી હમણાં છેલ્લા બે વર્ષથી આવી છે સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજમાં પણ અમે એનો એડોપ્ટ કરી છે આ આઈ હેવ મોડી મોડિફાઈડ ઇટ પહેલાં લેઝર જે મારી પાસે છે અત્યારે લેઝર ટ્રોનિક કંપની ફ્રોમ પોલેન્ડ વન ફોર સેવન ઝીરો એમ ફિફ્ટીન વોટ્સ એ છેલ્લા બે વર્ષથી મારી પાસે છે એ સેક સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજમાં પણ કામમાં આવે છે થર્ડ સ્ટેજમાં એટલું ઇફેક્ટિવ નથી પણ એની સાથે સાથે મેં એક રેક્ટલ સુચરોપેક્સી જે ચીવટેની પ્રોસીજર છે એ ગઈ લંડનની કોન્ફરન્સમાં હું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ગયો ત્યાં ત્યાંથી એડોપ્ટ કરી અને અત્યારે બંને સાથે કોમ્બિનેશનમાં આ થેરેપી કરું છું અને એનું રિઝલ્ટ સ્ટેપલરની ઇક્વલ છે એટલે ઘણી વખત પેશન્ટને ઓછું પેઇન થાય ફાસ્ટ રિકવરી થાય અને સ્ટેપલરનો જે દસ બાર હજારનો ખર્ચ હોય એમાંથી પણ પેશન્ટ મુક્ત થતું હોય છે એટલે આ બે ટેકનોલોજી ઓપ્શનવાળી છે એક તો લેઝર વિથ ચીવટેજ રેક્ટોપેક્સી એટલે બે શ્યુચર લાઇનથી અમારે ડેન્ટેડ લાઇનથી બે સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર સુચર અમારી ટેકનોલોજીથી લેવાનો હોય છે અને બહારથી એ લેઝરનો જે વાયર હોય છે ડિસ્પોઝેબલ વાયર આવે છે એમાં બે ટાઈપના વાયર આવે એક કોનિકલ વાયર આવે અને એક ટીપ ફાયર આવે એ બંને આ પાઇલ્સમાં કામ આવે છે બહારથી અંદર સુધી જવાનું અને અંદરથી એને ધીમે 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 કરતાં બહાર કાઢી અને જેનો બેઝ હોય છે ત્યાં સુધી એને કોગ્યુલેશન કરી દેવાનું આવે છે એટલે આમ બંનેમાં એકદમ પેનલેસ સર્જરી ઓલમોસ્ટ પેનલેસ અથવા ડ્રેગિંગ પેન થતું હોય છે એને જો સાંજે પેશન્ટને યુરિન પાસ થઈ જાય તો એમાં ઇવનિંગમાં રજા આપી દે અને ન થાય તો બીજા દિવસે પણ ટ્વેન્ટી ફોર અવર્સથી વધારે કોઈ પેશન્ટને આ એ ટેકનોલોજીમાં રાખવાના આવતા હોતા નથી એટલે કોઈ દર્દીએ એકદમ ગભરાવા જેવું અને ખાસ તો દર્દીએ એ ગભરાતા હોય છે રિકરન્સમાં તો હજી બધા સહન કરી લે પણ એને ડર એ લાગતો હોય છે કે મને ઝાડાનો કંટ્રોલ નહીં રે પણ પહેલાં બીવડાવેલા હોય છે ઝાડાનો કંટ્રોલનો બીક ના માર્યા હિસાબે પેશન્ટને ઘણો સ્ટેજ વધી જતો હોય છે કોઈ તો બે વર્ષ પાંચ વરસ સાત વર્ષ દસ વર્ષ સુધી ખેંચતા હોય છે અને અંતે પછી ન છૂટકે ત્રીજાને ત્રીજા સ્ટેજમાં અમારે આવે તો અમારે એને કોમ્પ્રોમાઇઝ રિઝલ્ટનું સમજાવવું પડતું હોય છે કારણ કે એમાં બીજા સ્ટેજના પ્રોલોંગિંગ કરતાં થર્ડ ને ફોર્થ ડિગ્રીમાં રિઝલ્ટ થોડુંક વીક આવે એટલે એને અમારે એક્સપ્લેન કરવું પડે કે ભાઈ તમારું આ સ્ટેજ છે એટલે થોડુંક વીક રિઝલ્ટ આવે રિઝલ્ટ તો અમે તો જ આપીએ એટલે આ રીતનું પ્રોલોંગિંગ થાય ત્યારે થોડી તકલીફ થતી હોય છે ખૂબ સરસ સવાણી સાહેબ તમારું કહેવાનું એમ છે કે એક સમય હતો એક જમાનો હતો કે જ્યારે આ હરસમશાનું ઓપરેશન કરાવ્યા પછી દર્દીને પાંચ થી સાત દિવસ તો હોસ્પિટલમાં દાખલ રાખી રાખવા પડતા હતા સાત દિવસ પછી રજા મળે જ્યારે આજે તમારી જે આ એમઆઈપીએચ ટેકનોલોજી છે એના વડે તમે સવારે ઓપરેશન કરો છો અને સાંજે રજા આપી દો છો અને એ પણ દર્દ રહિત આ ઓપરેશન છે જેમાં દર્દ નથી થતું જૂના ઓપરેશનોમાં ખૂબ દુઃખ થતું હતું પીડા એટલી બધી થતી હતી કે દર્દી ફરીથી ઓપરેશન કરાવવા ઈચ્છતો જ નહીં અને એવું જ કહેતો કે મારે ક્યારે ઓપરેશન કરાવવું નથી સાહેબ ત્રણ હજારથી પણ વધારે તમે આ એમઆઈપીએચથી ઓપરેશનો કર્યા છે અને એના અંદર ખૂબ સારા પરિણામો તમને મળ્યા છે એટલે ખૂબ ખૂબ અભિનંદન હું તમને આપીશ અને તમારી પાસે જે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેનોલોજીઓ છે મેં શરૂઆતમાં જ કીધું કે સાહેબ છે મટાડવાની જે કોઈ લેટેસ્ટ ટેકનોલોજી હોય લેટેસ્ટ ટેકનોલોજી હંમેશા વાપરતા રહ્યા છે અને ખાસ કરીને આ જે રેક્ટલ જે છે લેવાની જે આખી પથી છે એનો પણ એમણે અભ્યાસ વિદેશમાં જઈને પણ એમનો અભ્યાસ કર્યો છે અને આવી સારસ મજાની ટેકનોલોજીથી ઓપરેશન કરાવીએ તો ફરીથી ન થાય એવી પૂરી સંભાવના છે આવી સરસ વાત સાહેબે કરી છે ત્યારે મારે સાહેબ એમ પૂછવું છે તમને કે આ તમે એમ કહો છો કે સમાજની અંદર ત્રીસથી ચાલીસ ટકા રોગ લોકો આ રોગથી પીડાય છે આ તો ખૂબ મોટી સંખ્યા ગણી શકાય સોમાંથી પચીસ ત્રીસથી ચાલીસ લોકોને આ રોગ છે પણ ઘણી વખત લોકો સામાન્ય રીતે દવાખાને જવાને બદલે મેં કીધું એમ ન રહેવાય ન સેવાય ને કોઈને ન કહેવાય એટલા માટે દવાખાને જતા નથી અને મિત્રોમાંથી અથવા સગાવાલામાંથી જે કાંઈ એને ઉપચાર મળે તે કરતા હોય છે તો સાહેબ મારે ખાસ એ પૂછવું છે કે યોગા અને પ્રાણાયામ આમાં કેટલો ફાયદો આપી શકે યોગા અને પ્રાણાયામ યોગા અને પ્રાણાયામ છે એ એક તો ડિસિપ્લિન સેલ્ફ ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ એટલે યોગા અને પ્રાણાયામથી એક તો ડિસિપ્લિન આવે પોતાનામાં ડિસિપ્લિન આવે એટલે એને પોતાને સમજાઈ જાય યોગ એટલે ઈશ્વરની નજીક વર્તમાનમાં રહેવું એટલે હંમેશા જે વર્તમાનમાં રહેતો એટલે યોગા એટલે યોગાસન છે એના હિસાબે જે આપણા આંતરડાની મુવમેન્ટ્સ છે એ સારી નોર્મલ થઈ જતી હોય છે ઘણી વખત કબજિયાત મટી જાય યોગના હિસાબે એટલે પેશ દર્દી કોઈપણ વ્યક્તિ છે એને તરત કબજિયાત ન થાય હંમેશા પેટને લગતા જે યોગના આસ જે જુદી જુદી મેથડ આવે છે એનાથી એને સો ટકા એડવાન્ટેજ મળે છે નહીં તો રેગ્યુલર એમને કરવું જ જોવે એનાથી એને સો ટકા એડવાન્ટેજ મળે એના હિસાબે એને જીવન આખું બદલાઈ જાય ખાલી મસાપૂરતું નહીં પણ જીવન આખામાં એનો અભિગમ બદલાઈ જાય પોઝિટિવ એટિટ્યૂડ થી માણસ જીવતા શીખી જાય તો એનાથી વધારે બીજું જીવનમાં કશું ના હોય હમ ખૂબ સાચી વાત છે સાહેબ તમારી યોગા અને પ્રાણાયામ થી આપણા જીવનમાં ડિસિપ્લિન આવે નિયમિતતા આવે અને નિયમિતતા બહુ જરૂરી છે આ રોગને મટાડવા માટે નિયમિત થવું બહુ જરૂરી છે તમારા આખા દિવસની જે દિનચર્યા છે તમારી ઊંઘના ઊંઘનો જે સમય છે તમારા ખોરાકની જે આખી આચાર સંહિતા છે એ બધું નિયમિત બને તો આ રોગથી આપણે બચી શકીએ છીએ સાહેબ બહુ સરસ વાત કરી છે મારે એક પ્રશ્ન હતો એનો જવાબ તો તમે આપી દીધો છે પણ ખાસ તો ઓપરેશન પછી એવું ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ઓપરેશન કરાવ્યા પછી ઝાડાની તીવ્રતા ફ્રિકવન્સી વધી જાય છે અથવા તો કંટ્રોલ રહેતો નથી તો એ એ એ સાચી વાત છે કે એ સામાન્ય રીતે ઓપન સર્જરીમાં પહેલાં થતું એ ઓપન સર્જરી એટલે બહારથી કાપવું અને અંદર સુધી જવું એ જો ખાલી મ્યુકોઝા છે મ્યુકા સુધી કપાય તો ઝાડાનો કંટ્રોલ જળવાય જ રહે છે પણ જે લેભાગુ ડૉક્ટરો હોય છે જે સાવ ડિગ્રી ન હોય એના હસ્તક જો થયું હોય ને કપાઈ જાય અને સ્નાયુ કપાય તો જ ઝાડાનો કંટ્રોલ રહેતો નથી જ્યારે અત્યારે નવી ટેકનોલોજી છે લેઝર એટલે કે એલએચપી કહેવાય લેઝર હેમેડિયો પ્લાસ્ટિક અમારી ભાષામાં અને એમઆઈપીએ છે કે મિનિમલ ઇન્યુઝ પ્રોસીઝર ફોર હેમરોઇડ્સ એ બંનેમાં મ્યુકોઝા અને સબમ્યુકોઝા સુધી જ કટિંગ થતું હોય છે આમ લેઝરમાં તો કટિંગય નથી થતું સબમ્યુકોઝાના પ્લેનમાં જ જવાનું કોઈગ્યુલેશન કરવાનું હોય એટલે સ્નાયુને કોઈ લેવા દેવા નથી એટલે પેશન્ટને ઝાડાનો કંટ્રોલ રહે અમે એક સો ટકા કહી છે કે તમને ઝાડાનો કંટ્રોલ રહેવાનો જ છે કારણ કે એમાં સ્નાયુને અમે ડિસ્ટર્બ કરતા જ નથી રહી વાત ફ્રિકવન્સીની તો શરૂઆતમાં સ્ટેપલર જે કરતા હોય છે ત્યાં ત્રણ સેન્ટીમીટર મ્યુકોઝા થોડી નજીક આવી જતી હોય છે એટલે ત્રણ સેન્ટીમીટર મ્યુકોઝા આવે એટલે તે હિલિંગ ફેઝ એનો નેવ દિવસનો હોય છે નેવ દિવસ સુધી એ ભાગમાં સ્ટીનોસિસ થઈ જાય કે ત્યાં કદાચ દસમા દિવસે સો એ બસો એકાદ જણાને લોહી પડવા માંડે અને એ ભાગ સાંકડો થાય એટલે સાંકડો ન થાય એટલા માટે પણ અમે દર અઠવાડિયે પેશન્ટને ફોલોઅપમાં બોલાવતા હોઈએ છીએ અને ડાયલેટેશન પણ કરતા હોય છે અમે અમે પોતે કરીએ બે ત્રણ વખત અને પછી દર્દીને કહીએ કે તમે હવે જાતે અઠવાડિયા વખત કરો ને પછી અમારે ત્યાં બતા અમે એના માટેનું સ્પેશિયલ ડાયલેટર પણ અમે જ બનાવ્યું છે જે બજારમાં કોઈ જગ્યાએ મળતું નથી એની સ્ટેપલ લાઈન સાંકળી ન થાય એના માટેનું સ્પેશિયલ થ્રી પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર સાઇઝનું અને લોંગ ડાયલેટર અમે વસે બનાવ્યું છે અને તમારા દરેક દર્દીને અમે આપતા હોય છે એટલે ઝાડાનો કંટ્રોલ જળવાય રહે પણ ફ્રિકવન્સી થાય એ તાસીર ઉપર આધાર હોય છે ઘણાને પંદર દિવસ મહિનો બે મહિના કે ત્રણ મહિના છ મહિના એટલે ધીમે 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 પછી એને નોર્મલ કારણ કે પંદર વર્ષથી પીડાતા હોય કબજિયાતથી એટલે ભાગ ખુલ્લો થાય એટલે ફ્રિકવન્સી થાય પણ ધીમે ધીમે એને પછી દિવસમાં એક વખત બે વખત અને કરતાં એ નોર્મલ જે થતું હોય એવું થઈ જતું હોય છે એટલે પેશન્ટને ગભરાવાની જરૂર હતી નથી તો સાહેબ તમે નવી ટેકનોલોજીની ઘણી બધી ઓપરેશનની વાત કરીએ આ લેઝર હેમેરોડ પ્લાસ્ટી પ્લાસ્ટિક એ બધી જે ટેકનોલોજી છે એમઆઈપીએચ ટેકનોલોજી પણ મારે એઝ અ ડૉક્ટર સર મારે તમને પૂછવું છે કે મેં એવું સાંભળ્યું છે કે એક એક ટેકનોલોજી હતી રિંગલાઇઝેશન શરૂઆતની અંદર પેલું એક આપણી જે પેલી રિંગ રબર બેન્ડ આવે છે એકદમ ટાઇટ રબર બેન્ડને પહેલાં પાઇલ્સની ઉપર મૂકી દેવામાં આવે અને એનાથી પાઇલ્સ ખરી જાય તો એ રિંગલાઇઝેશન કેટલું ઉપયોગી રિંગલાઇઝેશન અત્યારે બહુ ઉપયોગી નથી કારણ કે એક તો તમે જે એના બેજ આગળ દોરો બાંધી દો છો એ બેજ જો ત્યાં સ્લફ થયો તો પેશન્ટને છઠ્ઠા સાતમા દિવસે સિવિયર બ્લીડિંગ થાય અને સોમાંથી વીસ ત્રીસ ટકા લોકોને ત્યાં સ્લફ થવાની છે કે સ્લફ એટલે ત્યાં રસી થવા કરે જો ખરો નહીં તો કોઈ તકલીફ નથી પણ બહુ મોટો માસ હોય તો પણ આ કામમાં ન આવે ફર્સ્ટ ને સેકન્ડ ડિગ્રી સુધી તમે કરી શકો પણ એના ઓપ્શનમાં તે પાછું ફર્સ્ટ ડિગ્રીમાં તો કદાચ વધારે બિલ્ડિંગ હોય તો ઇન્ફ્રાડેટ કોગ્યુલેશન પણ ઓપ્શન છે એટલે જે રિંગ છે બેન્ડ લાઇગેશન કહેવાય એને બેન્ડ લાઇગેશન છે એ ઘણા કરતા હોય છે પણ એમાં એટલું બધું ઇફેક્ટિવ નથી કારણ કે એમાં મૂકોઝા જો સ્લપ થઈ તો પેશન્ટને બે મહિના સુધી હિલિંગ જ ન થાય એટલે એ દર્દીને ત્યાં પછી સ્લપ થાય એટલે પેઇન પણ થાય ન્યુરોજેનિક પેઇન પણ થાય અને સિવિયર બ્લીડિંગ થયું હોય તો બ્લડ પણ ચડાવવા પડે બહુ સરસ વાત સાહેબે કરી કે એ બધી જૂની ટેકનોલોજી છે અને હવે જ્યારે આપણી પાસે અદ્યતન ટેકનોલોજી આવી છે ત્યારે અને જેનાથી આપણને ફરીથી આ પ્રોબ્લેમ થતો નથી તો આવી ટેકનોલોજીથી જ આપણે ટેકનોલોજી સાથે આપણે અપગ્રેડ અપગ્રેડ થતા રહીએ એ બહુ જરૂર છે સાહેબ બહુ શરૂઆતમાં તમે આજે આ કાર્યક્રમની અંદર શરૂઆતમાં તમે કીધું હતું કે મસા બે પ્રકારના હોય અંદરના મસા કે બહારના મસા તો સાહેબ બહારના મસા તો દર્દીને ફીલ થતા હોય એ ટચ થતા હોય એટલે ખબર પડે મને મસા થયા છે પણ જે અંદરના મસા છે એ એ અંદરના મસા છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય અંદરના મસા છે એ દર્દીને પોતાને ખ્યાલ ન આવે દર્દીને પોતાને ખ્યાલ ન આવે પણ દર્દીને બ્લીડિંગ થતું હોય અને સંડાસનો ભાગ ફૂલતો હોય અને જો કાં તો ધક્કો મારો પડ્યો હોય એની મેળાઈ જતા રહેતા હોય તો જો નિદાન કરાવે સર્જન પાસે નિષ્ણાત કોઈપણ સર્જન પ્રોક્ટોલોજિસ્ટ હું છું પણ કોઈ પણ સર્જન એમએસ એની પાસે નિદાન કરાવે અથવા આયુર્વેદના એમડી ડૉક્ટર પાસે નિદાન કરાવે તો એ લોકો પાકું જજમેન્ટ લઈ શકે પ્રોક્ટોસ્કોપ કરવું પડે ખાલી પીઆર પર રેક્ટલ એક્ઝાપ્શન ઉપરથી આપણને અંદરના મસાની ખબર ન પડે બહારના મસા છે એ એક્સટર્નલ ટેક કહેવાય એને અને અથવા થ્રોમ્બોસિસ થતું હોય બહારના મસાની એટલી બધી ઉપાધિ હોતી નથી અંદરના મસા હંમેશા દૂધતા મસા હોય અથવા પ્રોલેપ્સિંગ પાઇલ્સ હોય તો અંદર પ્રોક્ટોસ્કોપ કરીએ પ્રોક્ટોસ્કોપ એટલે એનું સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે જે આપણે લા છથી સાત સેન્ટીમીટર સુધી એનલ કેનલને આપણે જોઈ શકીએ અને એમાંથી આપણને પ્રોલેપ્સિંગ બ્લીડિંગ પાઇલ્સ દેખાય તો જ નિદાન થઈ શકે અંદર બહારના મસા માટે પ્રોક્ટોસ્કોપની કંઈની જરૂર પડતી નથી એમાં દર્દીને પોતાને ખ્યાલ આવી જાય પણ બહારના મસા છે એટલે

અંદર મસા છે કે નહીં તો આપણે એને જાણી શકીએ અને આપણે એને મટાડી શકીએ તો સાહેબ મારે તમને પૂછવું છે કે આયુર્વેદની અંદર ક્ષારસૂત્ર કરીને એક પદ્ધતિ આવે છે ક્ષારસૂત્ર જેમાં આપણે સૌરાષ્ટ્રની અંદર જે થોર થાય છે થોરનું જે દૂધ હોય છે એ એકદમ તીવ્રતાવાળું હોય છે અને બહુ જલદ હોય છે કે જે એ જેની અંદર સૂત્ર એટલે દોરો બાંધીને પછી મસા ઉપર બાંધવામાં આવે આ ક્ષારસૂત્ર પદ્ધતિ વિશે આપનું શું મંતવ્ય છે સાહેબ હું તો આયુર્વેદિક નિષ્ણાત નથી મહેશભાઈ પણ ક્ષારસૂત્ર છે એની પોતાની થિયરી પણ એની સચોટ હશે એ હું માનું છું પણ મસા કરતા જો ક્ષારસૂત્ર ફિશુલા આપણે જે ભગંદર કહીએ એની વિચ ચર્ચા આપણે નથી કરી પણ ફિશુલા જો સિમ્પલ ટ્રેક હોય ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર તો એનો જે સ્પેશિયલ દોરો આવે એ કેમિકલ કોટરાઇઝેશન કરે એટલે અંદરથી બાંધી અને આખો ટ્રેક જો અંદર પછી ધીમે ધીમે અઠવાડિયે અઠવાડિયે એ લોકો ત્યાં ગાંઠ વાળતા જાય એટલે અંદરથી હિલિંગ થતું જાય અને ધીમે 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 બે ચાર મહિનામાં થઈ જાય એમાં ઓછું પેઇન થતું હોય છે ક્ષારસૂત પણ એના ઇન્ડિકેશન બહુ પ્રોપર હોવા જોઈએ એનું ડાયગ્નોસિસ પણ પ્રોપર હોવું જોઈએ ત્રણથી ચાર ટ્રેક હોય ભગંદરના અને તમે જો ફિશુલાને ક્ષારસૂતથી કરવા જાઓ અથવા એના જો નિષ્ણાત હોય એ એ હજી એનો સાચો જવાબ આવી શકે આયુર્વેદિક પણ તો એમાં રિઝલ્ટ ન આવે પણ દરેક ફિશ્યુલામાં ક્ષારસૂત્ર ન આવે પણ ફિશ્યુલામાં અમારી પાસે પણ એની લેટેસ્ટ ટેકનોલોજી આવી છે લેઝર ફિશુલાના પણ કામમાં આવે છે એટલે કે એમાં ડીએલપીએલ કહેવાય અમારી ભાષામાં એને કે ડિજિટલ લેઝર અને પ્રોક્ઝિમલ લાઇગેશન એટલે પ્રોક્ઝિમલ હંમેશા ફિશ્યુલામાં બે ઓપનિંગ હોય છે એક બહારનું ઓપનિંગ કે જે બહાર આ પેશન્ટને દેખાતું હોય છે અને એક અંદરનું ઓપનિંગ જે દર્દીને દેખાતું નથી પણ એનું સોનોગ્રાફી અથવા એમઆરઆઈ કરાવીએ એટલે જો ફિશ્યુલોનું ટ્રેક ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર કે દસ સેન્ટીમીટર અથવા બીજા ટ્રેક બીજા શેકની એ નિદાન થઈ જાય એટલે ઇન્ટરનલ જે ભાગ છે ત્યાં અમે એને વાઇકિલથી ડિસેક્શન કરી અને બાંધી દઈએ મેઇન સ્ત્રોત છે એ ઇન્ટરનલ ઓપનિંગ જ છે એ ટ્રાય કરીને ડિજિટલ પાર્ટ છે એમાં જે અમારી પાસે લેઝર ટેકનોલોજી છે લેઝર લેઝરટ્રોનિક્સ ફ્રોમ પોલેન વન ફોર સેવન એન એમ ફિફ્ટીન વોટ્સ આમાં એક સ્પેશિયલ ડિસ્પોઝેબલ રેડિયલ ફાઈબર વાપરવાનો બારથી અંદર બારથી છેક ઇન્ટરનલ ઓપનિંગ સુધી જવાનું અને એના સાત સાત પોઈન્ટ ફાઇવ વોટ્સ સુધી એને ધીમે 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 એના ઝૂલ્સ આપવાના એનર્જી આપવાની કે જે વધારે પડતી એનર્જી પણ ન જાય ઓછી પણ ન જાય અને વચ્ચે ગેપ ન રહે આમાં પેશન્ટને ડિસેક્શન કરવું પડતું નથી હોતું આના ઓપ્શનમાં હું અત્યારે ઇન્ટરનલ લાઇગેશન કરી અને એક્સટર્નલ આખો વૂંડ છે એ ઓપન કરી નાખું અને મસલ એના વાઇકિલથી બાંધી અને પાર્શિયલ ક્લોઝર કરી દઉં એના પણ ઓવરઓલ રિઝલ્ટ સારા છે એટલે એનલ કેનલથી એની જે ફિશલોનો ટ્રેક છે એ આખો ડિફરન્ટ થઈ જાય એટલે સ્ટૂલ પાસ કરવામાં પણ તકલીફ ન પડે અને પંદર અઠવાડિયા પછી કદાચ અંદરના ટાંકા તૂટી જાય જે આપણે લીધા છે ત્યાં એને હિલિંગ થવા માંડે છે એટલે આ એને બેસ્ટ ઓપ્શન છે અને અત્યારે લેઝર પણ અમે આમાં વાપરીએ જ છીએ ખૂબ સરસ સાહેબ તમને ક્ષાર સૂત્ર વિશે પ્રશ્ન પૂછ્યો અને ખૂબ મોટી વાત આપણને જાણવા મળી ભગંદરની ભગંદરનો પ્રશ્ન સાહેબ મારે તમને પૂછવાનો જ હતો કે જેને તમે ફિસ્ચ્યુલા આપણે અંગ્રેજીમાં કહીએ છીએ મેડિકલની ભાષામાં આ ફિસ્ચ્યુલા ભગંદર સાહેબ પેલા ભગંદર વિશે તો જાણવું છે કે

એનાલ કેનાલ એટલે કે મળદ્વારની આજુબાજુમાં રસી થવી એ શરૂઆતમાં એક બોઇલ થતું હોય છે નાનું એવું એ દર્દીને અનનોટિસ્ડ હોય અને પેન ન હોય એ ફૂટી જાય પછી પાછું ધ્યાનમાં ન લે એટલે બે ચાર દિવસે પાછું એમાંથી થોડું ઇન્ફેક્શન થાય ધીમે 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 કરતાં ઇન્ટરનલથી પછી બહાર આવે એટલે બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર પછી જો એ વધારે ધ્યાનમાં ન લે તો બીજો ટ્રેક પણ ત્યાંથી ડેવલપ થાય સામાન્ય રીતે ડેન્ટેટ લાઇનની ડિસ્ટલી હોય છે છે ડિજિટલ થ્રી સેન્ટીમીટરમાં જ ઇન્ટરનલ ઓપનિંગ હોય છે અને એક્સટર્નલ ઓપનિંગ ગમે ત્યાં પેરીએનલ રિજિયનમાં સાત સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર સુધી હોય છે લોંગ ટ્રેક સાથે નિસ્બત નથી પણ ઇન્ટરનલ ક્યાં ઓપનિંગ ખુલ્યું છે ને એની પર મહત્વ નથી એટલે ઇન્ટરનલ ઓપનિંગ જેને દેખાઈ ગયું ત્યાં ટાઈ કરી દો અને પછી આખો ડિસેક્શન કરી નાખો ને એટલે ઓટોમેટિક હિલિંગ થઈ જાય એટલે ભગંદર એટલે ટૂંકમાં એનલ કેનલની આજુબાજુમાં એટલે કે મળદ્વારની આજુબાજુમાં રસી થઈ લાંબા ટાઈમે ટૂંકા ટાઈમે હોય તો એ ભગંદર ન કહેવાય બે ચાર દિવસ હોય તો ખાલી બોઇલ થયું હોય તો આપણે કેમ ગુમડું ગમૈતા થતું હોય એમ મટી જાય પણ જ્યારે લાંબા ગાળે મહિનો બે મહિના ત્રણ મહિના છ મહિના એ થાય મટે થાય મટે બે ચાર દિવસે બે ચાર ટીપા આવે ટેક થઈ ગયો હોય એટલે બહુ ફૂલ રસી ન આવે પણ ખાલી બે ચાર ટીપા આવે પણ એ પેશન્ટને સોઇલ કરે અને એના કામમાં પણ ધ્યાન ન રહે એટલે એનું જલ્દી રસ્તો એટલે કરવો પડે કે જો એને ધ્યાનમાં ન લેવાય તો એક ટ્રેકના બદલે બીજો ટ્રેક ડેવલપ થાય અને જો હાયર લેવલ ફિશ્યુલા થાય તો એનો પ્રોબ્લેમ ઘણો થતો હોય છે એટલે કે કોલોનો કોલોસ્ટ્રોમી પણ કરવી પડતી પણ હાયર લેવલના નવાણું ટકા આપે મેં નથી જોયા કોઈ કે હાઈ લેવલની ફિશ્યુલા થઈ હોય ફિશ્યુલા હંમેશા લોઅરમાં અને સિક્સ ઓ ક્લોક પોઝિશન જે આપણે ઘડિયાળના કાંટે જોઈએ ને તો પોસ્ટીલી હોય છે બહારનો ટ્રેક ગમેતા હોય પણ એ આખો જેટલો ટ્રેક કડ હોય કે સિમ્પલ હોય કાઢી નાખવાનો અથવા એને કોગ્યુલેશન કરી નાખવાનો અમારે લેઝરથી એટલે

મારે તમને છેલ્લે પૂછ્યું છે સાહેબ આજે તમે જ્યારે આ આ રોગો મળમાર્ગના રોગો વિશે વાતો કરી રહ્યા છો તો આ મળમાર્ગના રોગો માટે આખા જાહેર જનતાને તમારી કોઈ સોનેરી સલાહ હોય તમારા હૃદયમાંથી કોઈ વાત નીકળતી હોય કે મારે જાહેર જનતાને આ કેવું છે તો એવી કંઈક સોનેરી સલાહ આપો કે આ રોગોથી બચી શકાય અને અમારે કેવું જીવન જીવવું જોઈએ

કોઈપણ કૃષ્ણ છે એ આપણને સલાહકાર છે આપણું જીવન જીવવા માટેનું અને અર્જુન છે એને પ્રશ્ન કર્યા તો આપણને ગીતા નામનો એક મોટો ગ્રંથ મળ્યો કે જે આપણું જીવન બીજા બધા ગ્રંથ છે મૃત્યુ પછી શું કરવું એ કહેતા હોય છે જ્યારે ગીતા છે એ જીવન કેમ જીવવું એનો આપણને નિચોડ આપે છે એનો આપણને પ્રવાહ આપે છે એનો આપણને રસ્તો આપે છે તો હંમેશા પ્રિવેન્શન કરવાનું ખાસ તો આ રોગ ન થાય આપણે કહ્યું કે ત્રીસથી ચાલીસ ટકા લોકોને આ રોગ થતો હોય છે પણ એમાં ગભરાવાની વાત એટલે નથી કે એમાંથી એંસી ટકા લોકોને ફર્સ્ટ સ્ટેજ હોય છે અચ્છા અચ્છા એટલે એંસી ટકા લોકો તો અમારે ત્યાં અમે દસ થી પંદર પેશન્ટ જોતા હોય ને તમે ત્રણ ત્રણને તમારે સલાહ આપવાની થાય કે તમે ઓપરેશનમાં જાઓ બાકી બધાને અમે દવા બે ત્રણ વખત બોલાવીએ ફક્ત અને બાકી બધાને અમે કહીએ કે તમે એટલો ખોરાકમાં કાળજી રાખો તમારું બેઠાડું જીવન છે દરેકની તાસીર પ્રમાણે જોઈ લે કે બેઠાડું જીવન છે સવારે છેક નવ વાગ્યા સુધી સુતા રહેતા હોય આળસ કરતા હોય એ બધાને કહે તમે આળસ ખંખેરો સવારમાં વહેલા કસરત કરવા માંડો ચાલવા માંડો સ્વિમિંગ કરો યોગા કરો પ્રાણાયામ કરો અને ગરમ પાણી પીવાનું અને ખોરાકમાં પરેજી રાખો ખોરાકની નિયમિતતા બહુ મહત્ત્વની છે અનિયમિત આપણે રાતના દસ વાગે ક્યારેક જમીએ બાર વાગે જમીએ આખી રાત ઉજાગરા કરી લઈએ અને મહેફિલ બીજા મિત્રો સાથે તો એ બધું છે એ ટેમ્પરરી સારું લાગે પણ પરમાનન્ટલી જો આપણે સાત્વિક જીવન જેવું હોય ને આ રોગ તો ઠીક જનરલ રોગમાં કોઈપણ મુક્ત રહેવું હોય માનસિક રીતે શારીરિક રીતે અને સામાજિક રીતે બધી રીતે જો તંદુરસ્ત રહેવું હોય તો આપણે આપણી નિયમિતતા સ્વ સ્વસંચલિત આપણે જે પોતાનું નિયમિતતા કેળવવાની જીવનમાં તો આપણું જીવન ધન્ય ધન્ય કહેવાય છે નહીંતર તો આપણામાં અને ઢોરમાં ડિફરન્સ ન રહે તો એક તો આપણે જ્યારે જો નિયમિતતા કેળવશું તો મળમાગના રોગ છે એ જીવલેણ રોગ નથી પણ આપણી સાથે રહે ફર્સ્ટ એજ હોય એટી પર્સન્ટ લોકોને ફર્સ્ટ સ્ટેજ હોય છે એટલે ત્રીસ ચાલીસ ટકા હોય તો ખાલી બે ટકાને જ ઓપરેશનની જરૂર પડે આમ ઓવરઓલ ગણવા દે હોય તો તો બે ટકાની સલાહ એમાંય અત્યારે નવા ઓપ્શન આવી ગયા છે કે જે સાંજે રિકવરી ફાસ્ટ થઈ જાય સાંજે અમે રજા આપી દઈએ પાંચ દિવસમાં પોતે જતા રહે રિકરન્સ થતો નથી પેઇન ઓછું થાય છે અને ઝાડાનો કંટ્રોલ જળવાઈ રહે તો એમાં કહેતા જ હોય છે આ બધું જો એટલું કાળજી લેવામાં આવે કોઈપણ અને ખાસ તો જેને રાહત થઈ છે ખરાકના નિયમન થી અથવા સારી સલાહ થી એ બીજાને સંદેશો આપે તો એનાથી વધારે આખા ઘરમાં એનું મીટિંગ થઈ જાય કે ભાઈ એના મોહલ્લા માં મીટિંગ થઈ જાય કે આપણે શું કરીએ તો આપણે સુખાકારી વધુ મળે તો આ સંદેશો મારે છે દરેક ના સંદેશો સાહેબ ખૂબ સરસ છે અને વાત મારે તો પૂરી જ કરી હતી પણ મને એમ પ્રશ્ન છેલ્લે એવો થયો છે કે આ રોગ ને મોબાઈલ ક્યાંય નડતર રૂપ ખરો આમાં મોબાઈલ તો ખાસ મોબાઈલ ખરેખર તો અત્યારે આ ગેજેટ્સ છે એ જનરલ તો નુકસાન કરે જ છે મોબાઈલ આમ નુકસાન નથી કરતો પણ આપણી માનસિકતા બગાડે છે એનાથી રાત્રે બધા મોડા સુએ અને સવારે તમે કહો છો એમ મોડે સુધી સુઈ રહે એટલે રાત્રે ઉજાગરો થાય અને સવારે વેલા ઉઠીને જે કંઈ કસરત કરવી પ્રાણાયામ કરવો યોગા કરવો એના માટે વેલા ઉઠી ન શકે તો બંને નુકસાન છે રાત્રે ઉજાગરો થાય છે અને સવારે મોડા ઉઠે છે એટલે મોબાઈલ છે ને હંમેશા મોબાઈલ છે એને જો પોઝિટિવલી લઈએ તો જ જીવન મજા આવે એનો મિનિમમ યુટિલાઈઝેશન ખૂબ ઉપયોગી છે પણ એનો પણ એનો દુરુપયોગ કોઈ પણ વસ્તુનો થાય ત્યારે એ નુકસાન કરે છે મોબાઈલ સવારમાં જાગીને આપણે છ વાગે જાગો સાત વાગે સીધા આપણે મોબાઈલ હાથમાં લઈને કોના કોના મેસેજ આવ્યા મેં છેલ્લા ભાઈનભાઈ શાહનો જે કોર્સ કોર્સ ફોર લાઈફ એનું જે કોર્સ કર્યો મેં પછી મેં મોબાઈલ નો ગેજેટ્સ મિનિમમ કરી નાખ્યો છે આપણે જરૂર પૂરતો જ વાપરવાનો એનો મને કોઈના બાયોડેટા લેવાનો હોય દેવાનો હોય અથવા કોઈના રિપોર્ટ દેવા લેવાના હોય અથવા કોઈના અગત્યના અમારા ગ્રુપમાં હોય કોઈ અત્યારે તો એનો ડિજિટલ માર્કેટિંગ એટલું છે કે અમે આ સંદેશો વોટ્સઅપ દ્વારા કરી શકીએ બરોબર અત્યારે તો અમારા મુકેશભાઈ નાવળિયા એ તો મોબાઈલ દ્વારા જ બધા નામંત્રણ આપ્યું બધા નેવટક આવ્યા તા એટલે આનો ઉપયોગ જો સારી રીતે થાય તો ખુબ જરૂરી તો બહુ સારું છે પણ સવારમાં જાગીને હું ત્રણ કલાક સુધી મોબાઈલ હાથમાં નથી લેતો હું સાડા ચારે દરરોજ જાગુ છું એટલા વાગે અંદર અને યોગા પ્રાણાયામ પણ સવારમાં કરી લો ગીતા અધ્યયન સવારમાં કરી લો પછી જ ઓપરેશન કરવાના એટલે ટૂંકમાં નિયમિત તમે મારા જીવનમાં જો આવી હોય ઓગસ્ટ મહિના પછી અને ઓગસ્ટ મહિના પછી તમને જાણ કરું મેં હોન વગાડ્યો નથી ક્યાં બાતે

તો ખૂબ ખૂબ આભાર માનું છું રિયલ નેટવર્ક વતી આપ આપનો ખૂબ ખૂબ આભાર સવાણી સાહેબ અમોલુકભાઈ સવાણી ખૂબ અદ્યતન અને ખૂબ સારી ટેકનોલોજીવાળી હોસ્પિટલ અહીંયા વરાછાની અંદર સારથી કોમ્પ્લેક્સમાં ધરાવે છે સવાણી સર્જિકલ હોસ્પિટલ કરીને એમની હોસ્પિટલ છે અને ખૂબ લેટેસ્ટ ટેકનોલોજી સાથે તે આ રોગોની સારવાર કરે છે ફરી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું ફરી એક કોઈ નવા રોગ સાથે ફરી એક કોઈ નવા રોગના નિષ્ણાતને લઈને આપની રજા લઈએ ખૂબ ખૂબ આભાર